विश्वकर्मा नगर में खुला प्लॉट में अतिशय दुर्गंध मारता पुलिस ने जाण करती। पुलिस घटनास्थले पहुंची तपास करता एक प्लास्टिक कोठड़ा डिकम्पोज थी गये हत्या करायेल मृतदेह मिली आयो तो पुलिस आसपास तपास करता मृतक नजीक रहते मूल ओरिस्सा परेश उर्फे नरेश हो नरेश उर्फे परेश पोतानी पत्नी अने बे दीकरीओ साथे नजीकनी बिल्डिंग में रहते हो जो कि मृतदेह मळ्या बाद तपास करता मृतक परेश रूम पर ताळू लटकेलू जोवा मळ्यो हतो। वधु तपास करता पुलिस ने जाणवा मळ्यु कि वतन ओरिस्सा खाते पोताना ससरा मृतकना पितानुं पण मोत थयुं होवानुं कही मृतकनी पत्नी दीकरीओ साथे वतन ओरिस्सा चाली गई हती। जो कि वतन में तपास करता त्यांथी जाणवा मळ्यु कि जे ससरानुं मोत थयानुं कही ते मृतकनी पत्नी वतन गई छे ते व्यक्ति तो जीवित छे। चारे वतन में जई महिलाए एवं जणाव्युं हतुं के ओरिस्सा में थयेली ट्रेन दुर्घटना में तेना पतिनुं मोत थई गयुं छे। जो के पोलीस ने मृतकना रूममांथी मृतकना हाथमां बांधेली जेवी आबेहूब दोरी अने जे कोथळामां मृतदेह पेक करवामां आव्यो हतो तेवो आबेहूब कोथळो पण मळी आव्यो छे। हाल पोलीस ने प्रबळ आशंका छे के मृतकनी पत्नी अने दीकरीओए मृतकनी हत्या करी तेना मृतदेहने कोथळामां पेक करी खुल्ली जग्यामां फेंकी दीधो होवो जोईए। आ अंगे वधु तपास पोलीस करी रही छे। सूरत ग्राम्य जिल्लाना कोसंबा पोलीस स्टेशननी अंदर गई काले एक गुनो दाखल करवामां आवेलो छे। आ गुनो छे ए आईपीसी कलम 302, 201 अने 120B मुजब दाखल करवामां आवेलो छे। बनावनी हकीकत एवी छे के पीपोद्रा GIDC जे कोसंबा पोलीस स्टेशन विस्तारमां आवेली छे त्यां उमंग रेसिडेंसीनी अंदर एक परिवार रहेतो हतो जे मूळ ओरिस्सानो हतो। એમાં નરેશ ઉર્ફે પરેશ તૃષ્ટિ નામનો 50 વર્ષનો વ્યક્તિ, એના પત્ની સવિતાબેન, બે દીકરીઓ સોનિયા અને પિંકલ, આમ 4 સભ્યો રહેતા હતા। આ જે બનાવ છે એ એમાં ફરિયાદ છે એ હાલ 302ની ફરિયાદ છે એ મોહમ્મદ યાકુબ મુન્ના મોહમ્મદ હરીશની લેવામાં આવેલી છે। જે આ જે મરણ જનાર નરેશ ઉર્ફે પરેશ જે છે જેનું મર્ડર થયેલું છે એના મિત્ર છે, કારખાનામાં કામ કરતા હતા। આના મરણ જનાર પણ ત્યાં કારખાનામાં માસ્ટર તરીકે કામ કરતા હતા। કોઈ અગમ્ય કારણોસર આ જે વ્યક્તિ છે એનું એની પત્ની સવિતાબેન, સોનિયા અને પિંકલ દ્વારા કોઈ બોથર પદાર્થ અથવા ગળું દબાવીને મર્ડર કરવામાં આવેલું છે અને મર્ડર કર્યા બાદ તેઓ ઓરિસ્સા પોતાના વતનમાં નાસી ગયેલ છે। અને આ જે એના પતિ છે એમનું જે ડેડ બોડી છે એને કોથળાની અંદર પેક કરી અને ત્યાં એ જે ઉમંગ રેસિડેન્સી છે એના કમ્પાઉન્ડની વોલની પાછળ ખાડો કરીને દાટવામાં આવેલું હતું। આ બનાવ 2-3 તારીખ દરમિયાન બનેલો હતો અને 6 દિવસ બાદ આજે હાલ એના મિત્રો છે જે ફરિયાદી છે એમને આ ડેડ બોડી છે અન્ય વ્યક્તિઓ છે અને દુર્ગંધ આવતા બહાર કાઢવામાં આવેલી હતી અને આઇડેન્ટિફાઈ થયેલું કે નરેશ ઉર્ફે પરેશ તૃષ્ટિનું એના પરિવાર દ્વારા મર્ડર કરવામાં આવેલું છે। અહીંના લોકોને ખબર ન પડે શા માટે આ પરિવાર ત્યાં ગયો છે એ બતાવવા માટે થઈને એના ફેમિલીએ એના મિત્રોને મિસગાઈડ કરેલા કે ગામની અંદર પોતાના સસરા એટલે કે આજે મરણ જનારના પિતાનું અવસાન થયું હોય તાત્કાલિક ગામડે જવું પડે એમ છે અને ત્યાં ગામડે આજે મરણ જનારની હાજરી છે નહીં હોવા માટે થઈને એ લોકોએ એવો ખુલાસો કરેલો છે આ 3 આરોપીઓએ કે ઓરિસ્સાની જે તાજેતરની ટ્રેનની દુર્ઘટના બની એની અંદર એમ કે મારા પતિનું મૃત્યુ થયું છે અને એટલા માટે થઈને અમે વતનમાં આવેલા છીએ। આ રીતે બંને જગ્યાએ અહીં પણ અને ત્યાં પણ જુદા જુદા કારણો આપી અને શાહેદોને મિસગાઈડ કરવામાં આવેલા છે। હાલ પોલીસ દ્વારા 302 મુજબનો ગુનો દાખલ કરી આજે 3 આરોપીઓ છે એમાં જે મરણ જનાર છે એના પત્ની સવિતાબેન, સોનિયા અને પિંકલ અને શકને આધારે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। વધુ તપાસ જારી છે અને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે।